કેમ છો બાળકો, મજામાં ને? આજે હું શ્રેયંશ શાળા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો બાળકો, આજે આપણે ગણિત વિષયની અંદર ચેપ્ટર 3 ભોપાલનો પ્રવાસ તેનો આજે આપણે અભ્યાસ કરીશું. આજે આપણે ભાગ 1 જોશું. આજે સુગંધા ખૂબ જ ખુશ છે. તેની શાળાના બધા જ બાળકો પોતાના શિક્ષકો સાથે ભોપાલના પ્રવાસે જવાના છે. આપણે પણ ક્યારે પ્રવાસમાં જવાનું હોય તો આપણે પણ ખુશ થઈ જઈએ છીએ ને, એવી રીતે સુગંધા પણ ખુશ છે. કારણ કે તેને શાળાના પોતાના મિત્રો સાથે અને તેના શિક્ષકો સાથે તેને ભોપાલના પ્રવાસે જવાનું હતું. મીનાક્ષીબેન અને રાકેશભાઈ કુલ કેટલી બસની જરૂર પડશે તેના વિશે વાતો કરી રહ્યા હતા. એટલે તે શાળાના શિક્ષક મીનાક્ષીબેન અને રાકેશભાઈ છે, તે પ્રવાસમાં જવું હોય તો બસની જરૂર પડે ને, એના માટે તે બંને વાતો કરી રહ્યા હતા. ત્યારે મીનાક્ષીબેન કહે છે કે આપણને તો 4 બસની જરૂર પડશે. તો રાકેશભાઈ એમ કહે છે કે મારું માનવું તો એવું છે કે ઓછામાં ઓછી 5 બસ તો જોશે જ. એટલે મીનાક્ષીબેન એવું કહેતા હતા કે 4 બસની જરૂર પડશે, પણ રાકેશભાઈ એવું કહેતા હતા કે ઓછામાં ઓછી 5 બસ તો જોશે જ. ત્યારે મીનાક્ષીબેન શું કહે છે, દરેક બસમાં 50 સીટ છે, બરાબર? એટલે મીનાક્ષીબેન એમ કહેતા હતા કે દરેક બસમાં, એટલે એક બસમાં 50 સીટ છે. એટલે રાકેશભાઈ કહે છે કે જોઈએ કુલ કેટલા બાળકો પ્રવાસમાં જવાના છે, બરાબર? એટલે મીનાક્ષીબેન 4 બસની વાત કરતા હતા અને રાકેશભાઈ છે તે 5 બસની વાત કરતા હતા. હવે આપણે જોઈએ કે એક બસમાં 50 સીટ હોય તો 4 બસની જરૂર પડે તો 4 બસમાં કેટલી હોય. એના માટે આપણે અગાઉ ત્રીજા ધોરણમાં પણ શીખી ગયા છીએ કે એકમાં 50 સીટ છે તો 4માં કેટલી. એકની કિંમત આપેલી હોય, જાજી વસ્તુની કિંમત શોધવાની હોય કે જાજી વસ્તુ શોધવાની હોય ત્યારે આપણે ગુણાકાર કરીએ છીએ, બરાબર? એટલે આપણે 50 × 4 કરવાના. એટલે તમને બધાને ખબર છે કે આપણે 50 × 4 કરીએ એટલે 4 × 5 = 20 અને 1 × 0 એટલે કે 200, બરાબર? એટલે કે 4 બસ હોય તો 200 બાળકો સમાઈ શકે. પણ રાકેશભાઈએ શું કીધું છે કે 5 બસ જોશે, તો આપણે 50 × 5 કરવાના. એટલે 50 × 25 અને 1 × 0 એટલે કે 285 બાળકો સમાઈ શકશે. હવે આગળ એ લોકો એમ કહે છે કે આપણે જોઈએ તો ખરી કેટલા બાળકો પ્રવાસમાં આવવાના છે. આપણે આગળ જોયું કે મીનાક્ષીબેન 4 બસનું કહેતા હતા અને રાકેશભાઈ 5 બસનું કહેતા હતા. તો હવે આપણે નીચે કોઠો છે તે જોશું. કારણ કે આપણે અગાઉ જોયું કે મીનાક્ષીબેન જો એમ કહેતા હતા કે 4 બસ જોશે એટલે કે એક બસમાં જો 50 સીટ હોય તો 200 બાળકો બેસી શકે, અને રાકેશભાઈ છે તે 5 બસની વાત કરતા હતા એટલે 50 સીટવાળી જો 5 બસ હોય તો 250 બાળકો બેસી શકે. તો એના માટે આપણે સૌ પ્રથમ શું ગણતરી કરવી પડે કે બાળકોની સંખ્યા કેટલી છે. તો તમને કોઠામાં આપેલું છે કે ધોરણ 1ના 33 બાળકો છે, ધોરણ 2ના 32 બાળકો છે, ધોરણ 3ના 42 બાળકો છે, ધોરણ 4ના 50 બાળકો છે અને ધોરણ 5ના 53 બાળકો છે. હવે કુલ કેટલા બાળકો થાય એના માટે આપણે ત્રીજામાં પણ શીખી ગયા છીએ, જ્યારે બધી જ વસ્તુને ભેગી કરવાની વાત કરે ત્યારે આપણે સરવાળાનો દાખલો કરીએ છીએ. તો આપણે પહેલાં સરવાળો કરીએ. પહેલાં આપણે એકમ બાજુથી કરીએ. 3 3ની અંદર 2 નાખો તો 5, 5ની અંદર 2 નાખીએ તો 7, 7ની અંદર 3 નાખીએ તો 10, 10ની 0 વધી ચડી 1, બરાબર? 3 ને 1 = 4. આપણે જોઈએ ત્યાં વધી આવી. 3 ને 1 = 4, 4માં 3 નાખીએ તો 5 6 7, 7માં 4 નાખીએ તો 11, 11માં 5 નાખીએ તો 12 13 14 15 16, 16માં 5 નાખીએ તો 17 18 19 20 21, એટલે ત્યાં શું આવશે, 21. અને 1 0 હતું એટલે કેટલા થયા, 210. એટલે કોઠો છે ત્યાં જ્યાં નીચે કુલ લખેલું છે ત્યાં તમારે 210 સરવાળો કરી અને ત્યાં જવાબ તમારે લખી નાખવાનો, બરાબર? હવે બાજુમાં જુઓ, શું આપણને 4 બસ જોઈશે? હવે તમે વિચારો આપણે બાળકો કેટલા થયા, તો કે 210. તો 4 બસમાં સમાશે. અગાઉ આપણે જોયું ને કે 4 બસ જો 50 સીટવાળી 4 બસ હશે તો માત્ર 200 બાળકો જ સમાશે. અને આપણા ટોટલ બાળકો કેટલા થયા 1 થી 5 ધોરણના, તો કે 210 બાળકો થયા. અને 4 બસવાળી સીટમાં, 50ની સીટમાં જો 4 બસ હશે તો 200 જ બાળકો સમાઈ શકશે.
एक बस 50 બાળકો લઈ જઈ શકે તો ચાર બસ કેટલા બાળકો લઈ જઈ શકે તો બાજુમાં પીળા કલરના બોક્સમાં લખ્યું છે ને 50 ગુણ્યા 4 એનો તમે ગુણાકાર કરો તો ત્યાં જવાબ કેટલો આવશે 200 એટલે કે 200 બાળકોને બસ લઈ જઈ શકશે હવે ત્યાર પછી જોઈએ આપણે જોયું કે બસ છે એ ચાર બસ હશે તો એ માત્ર 200 બાળકોને જ લઈ જઈ શકશે અને આપણે બાળકો કેટલા થયા છે તો કે 210 બાળકો થયા છે એટલે કે કુલ ખાલી જગ્યા બાળકો જાય છે એટલે ત્યાં પહેલી ખાલી જગ્યામાં આપણે શું કેટલા બાળકો જાય છે તે આપણે લખવાનું છે તો કે 210 બાળકો જાય છે જો તેઓને ચાર બસ મળે તો કુલ કેટલા બાળકોને બેસવાની જગ્યા મળશે હવે આપણે જોયું ને કે 200 જણા જઈ શકશે ચાર બસમાં 50 સીટવાળી ચાર બસ હશે તો 200 બાળકો જઈ શકશે અને આપણા બાળકોની સંખ્યા કેટલી છે તો કે 210 છે બરાબર તો કેટલા જણાને બેસવાની જગ્યા મળશે તો કે 200 બાળકોને બેસવાની જગ્યા મળશે શું કોઈ એવું બાળક રહેશે જેને બેસવાની સીટ નહીં મળે તો 10 બાળકોને બેસવાની સીટ નહીં મળે 210 બાળકો થયા છે એમાંથી જો 200 બાળકોને બેસવાની સીટ મળે બરાબર તો 10 જણાને બેસવાની સીટ ન મળે માત્ર થોડા જ બાળકો માટે આપણને આખી બસ નહીં મળી શકે હવે 10 બાળકો વધે છે તો 10 બાળકો માટે આખી બસ છે એ મળે નહીં તો આપણે સીટને વહેંચી લઈશું એટલે જે રાકેશભાઈને હતા મીનાક્ષીબેન તેમણે શું કીધું કે આપણે જો બેસવાની આપણે જગ્યા અમુક બાળકોને નહીં મળે તો 10 બાળકો માટે આપણે આખી બસ તો આપણને નહીં જ મળે ના જ મળે ને 10 બાળકો માટે આખી બસ તો નહીં મળે બરાબર કારણ કે એક બસમાં 50 સીટ હોય છે તો એ 10 બાળકો માટે એ બસ આવે નહીં તો એ શું કહે છે તો આપણે એવું કહીએ કે આપણે સીટને વહેંચી લઈશું કે આપણે સીટને વહેંચી લઈએ તો આપણને ખબર પડે કે કેવી રીતે આપણે બાળકોને બેસાડવા આ રીતે આની અંદર સરવાળો કરી શકો બરાબર ગુણાકાર આવી શકે અને બાદબાકી પણ આવી શકે આપણે અગાઉ જોયું ને કે ભાઈ 50 એક બસમાં 50 સીટ હોય તો ચાર બસમાં કેટલી તો આપણે અગાઉ શીખા કે એકની વાત કરી હોય અને ઝાઝાની શોધવાનું હોય ત્યારે આપણે ગુણાકારનો દાખલો કરીએ છીએ એટલે તમે 50 ગુણ્યા 4 કરો તો 200 થાય એટલે કે ચાર બસમાં 200 બાળકો બેસી શકે પછી આપણે બાળકોની સંખ્યાનો કુલ સરવાળો કર્યો તેમાં 210 બાળકો થયા અને એમાંથી તમે હવે બસની બધા બાળકો પ્રતીક્ષા કરતા હતા પ્રતીક્ષા એટલે કે રાહ જોવી આપણે પણ જ્યારે પ્રવાસમાં જવું હોય ત્યારે આપણે સવારમાં વહેલા ઉઠી જઈએ છીએ ઉઠીને એકદમ સરસ તૈયાર થઈ જઈએ છીએ અને પછી ફટાફટ સ્કૂલે જઈએ છીએ અને સ્કૂલે આવીને આપણે કહીએ છીએ ને કે ટીચર બસ ક્યારે આવશે આપણે પ્રવાસમાં ક્યારે જવાનું છે એ રીતે ત્યાં પણ બધા જ બાળકો બસની રાહ જોતા હતા સાહિબા બસો આવી કે નહીં તે જોવા કૂદી અને લાઇનની બહાર આવી સાહિબા નામની છોકરી હતી તે બસ આવી છે કે નહીં તે જોવા માટે કૂદકો મારી અને લાઇનની બહાર આવી ગઈ અને તે જોરથી બૂમ પાડે છે હે હું તો બસને જોઈ શકું છું દોડો દોડો બારી પાસેની સીટ લેવા આપણે પણ એવું કરીએ ને બસ આવે એટલે આપણે શું કરીએ ચાલો ચાલો ફટાફટ દોડો 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 આપણે ફટાફટ જઈ અને બારી પાસે બેસી જઈએ છીએ એવી રીતે સાહિબા પણ એવું જ કહેવા માંડી કે હું તો બસને જોઈ શકું છું એટલો કૂદી અને લાઇનની બહાર નીકળી ગઈ અને એ કહેવા માંડી કે ચાલો ચાલો દોડો દોડો આપણે ફટાફટ જઈ અને બારી પાસેની સીટ લઈ લઈએ કારણ કે બારી પાસે બેસવાનું તો આપણને બધાને ગમે છીએ આપણે પણ બહારગામ જઈએ છીએ ત્યારે આપણે એમ કહીએ છીએ ને મમ્મી મમ્મી મને બારી પાસે બેસવા દો કારણ કે આપણે બારીમાંથી બધું જ જોવું ખૂબ જ ગમે છે એવી રીતે સાહિબાને પણ ગમતું હતું એટલે કે આપણે ફટાફટ જઈ અને બારી પાસેની સીટ લઈ લઈએ ઘણા બાળકો આનંદથી કૂદવા લાગ્યા પણ થોભો આ શું આ બધી બસ તો બહુ જ નાની છે એટલે બસ આવી ગઈ ત્યારે બધા બાળકો એકદમ આનંદમાં આવી ગયા અને એ તો બધા કૂદવા માંડ્યા કે આ હા બસ આવી ગઈ એવું બધા કહેવા માંડ્યા કારણ કે પ્રવાસમાં જવું તો ખૂબ જ ગમે બધાને તમને પણ ગમે છે ને પ્રવાસમાં જવું એટલે બધા જ બાળકો જે પ્રવાસની રાહ જોતા હતા કે દિવસે પ્રવાસ છે ક્યારે બસ આવશે એ બસ પણ આવી ગઈ ત્યારે થોભો થોભો એટલે કે ઊભા રહો આ શું આ બધી બસ તો બહુ નાની છે એટલે બધા એમ કહેવા માંડ્યા કે ઊભા રહ્યો આ બસ તો આપણને કેમ આટલી બધી નાની લાગે છે આ બસ તો ખૂબ જ નાની છે કે ઊભા રહો એટલે બધા ઊભા રહી ગયા આપણે પણ શું હોય આપણે કોઈ પણ વસ્તુ તમે દૂરથી જોશો એટલે તમને કેવી લાગશે નાનકડી લાગશે ને
બરાબર, એટલે આ બધા એને દૂરથી બસ જોતા હતા એટલે એને કેવી લાગતી હતી કે ઓહો આ બસ તો બહુ નાની છે, ઓ આ બસ તો બહુ નાની છે, એમ બધા બાળકો બોલવા માંડ્યા. અને તે ત્યાં ને ત્યાં એમના શિક્ષક એમને કહ્યું કે અહીં તમે ઊભા રહો, અને તે બધા જ બાળકો ત્યાં ઊભા રહી ગયા. કારણ કે બસ છે એ ખરેખર આગળથી આવતી હતી એટલે એને એવું લાગતું હતું કે આ બસ નાની છે. અને બધા બધા દલીલો કરવા લાગ્યા, અમે તમને મોટી બસ લાવવા કહ્યું હતું ને, કારણ કે બસ કેવી આવી, નાની નાની બસ આવી. એટલે બધાએ શું કીધું, અમે તો તમને મોટી બસ લાવવાનું કહ્યું હતું. અમારી પાસે મોટી બસ પૂરતી સંખ્યામાં ન હતી તેથી અમે નાની બસ વધારે લાવ્યા. આપણે જોઈએ ને, મોટી બસમાં જો 50 સીટ હોય બરાબર તો બસ ઓછી જોઈએ, પણ જો નાની બસ હોય એટલે સીટ ઓછી હોય એટલે બસ કેટલી જોઈએ, આપણે વધુ જોઈએ. એટલે એમણે શું કીધું, જે બસવાળા ભાઈ હતા એમણે એમ કીધું કે અમારી પાસે મોટી બસ નહોતી એટલે અમે નાની બસ લઈ આવ્યા છીએ. મોટી બસ ઓછી તમે 4 મંગાવી હતી પણ નાની બસ અમે વધારે પ્રમાણમાં લાવ્યા છીએ. હલો હવે ઝડપથી અંદર આવી જાઓ, એવું શિક્ષકે કહ્યું. કારણ કે 9 વાગી ગયા છીએ એટલે કે એ લોકો આપણે ઉપડા કેટલા વાગે હશે, પ્રવાસની શરૂઆત ક્યારે કરી હશે, તો કે 9 વાગે કરી હશે પ્રવાસની શરૂઆત. જેવી બસ ઉપડી બધા જ બાળકો મોટે મોટેથી ગીતો ગાવા માંડ્યા. આપણે પણ ગાઈએ છીએ ને ગીતો. કેટલાક બાળકો બારીમાંથી બહાર હરિયારા ખેતરો અને ટેકરીઓની મજા લઈ રહ્યા હતા, અને ઘણા બાળકો જે બારી આગળ બેઠા હતા એ લોકો બહાર જે ખેતરો હોય તે ખેતરો અને ટેકરીઓ જોતા હતા. ત્યારે ઇન્દ્ર નામના છોકરાએ શું કીધું, આપણે ક્યારે ભોપાલ પહોંચીશું, બરાબર, એટલે કે આપણે ક્યારે ભોપાલ પહોંચશું. ત્યારે આશાબેન કહે છે, જો આપણે ક્યાંય પણ રોકાયા વગર જઈએ તો 2 કલાકમાં ભોપાલ પહોંચી જઈશું. બરાબર, આપણે ખબર છે કે આપણે ક્યાંય પણ પ્રવાસમાં જતા હોઈએ એટલે વચ્ચે કાંઈ એવું સ્થળ આવે એટલે આપણે શું કરીએ, ત્યાં આપણે સ્ટોપ કરીએ છીએ ને. એટલે આશાબેન કહે છે, જો આપણે ક્યાંય પણ રસ્તામાં રોકાયા વગર જઈશું તો આપણે 2 કલાકમાં પહોંચી જઈશું. 2 કલાકમાં પહોંચી જઈશું એટલે કેટલા વાગ્યાની આસપાસ પહોંચશું, તો કે 9 વાગે પ્રવાસ ઉપડો હોય તો 2 કલાક એટલે 10 અને 11, એટલે કે 11 વાગ્યા આપણે પહોંચી કીધું કે આપણે 9 વાગે પ્રવાસ ઉપડો હોય એટલે 9 થી 10 એક કલાક, અને 10 થી 11 2 કલાક, એટલે કે આપણે 11 વાગે પહોંચી જઈશું. ત્યારે મંજીત કહે છે, શું એ બહુ દૂર છે? ત્યારે ભીમસેનભાઈએ શું કીધું, લગભગ 70 કિમી એટલે કિલોમીટર, એટલે કે 70 કિલોમીટર જેટલું છે. ત્યારે રૂબી કહે છે, શું આપણે ક્યાંય ઊભા રહેવાના છીએ? એટલે રૂબી એમ કીધું કે શું આપણે વચ્ચે ક્યાંય ઊભા રહેશું. ત્યારે રાકેશભાઈ કહે છે, હા કદાચ ભીમ બેટકા જે અહીંથી 50 કિમી છે, આપણે પણ ક્યાંય પ્રવાસમાં જતા હોય વચ્ચે એવા સરસ સ્થળ આવે તો આપણે લઈએ છીએ ને. એવી રીતે ભીમસેનભાઈએ શું કીધું કે એ 70 કિમી દૂર છે. ત્યાર પછી રાકેશભાઈએ એવું કીધું છે કે આપણે રૂબી એમ પૂછ્યું ને કે આપણે ક્યાંય વચ્ચે ઊભા રહેવાનું છીએ, ત્યારે રાકેશભાઈએ શું કીધું, હા આપણે ભીમ બેટકા કદાચ ભીમ બેટકા ઉપસું, અને જે ભીમ બેટકા છે એ 50 કિલોમીટર છે. જો તેઓ ભીમબેટકા જાય તો ત્યાં કેટલા વાગે પહોંચશે, 10 વાગ્યાની પહેલાં, 10 થી 11 વાગ્યાની વચ્ચે, કે 11 વાગ્યા પછી? કારણ કે જો એ લોકો ભોપાલ 11 વાગે પહોંચે બરાબર, તો તે 11 વાગ્યા પછી તો ના જ પહોંચે, અને 10 થી 11ની વચ્ચે એટલે તે લોકો છે તે ભીમબેટકા ક્યારે પહોંચે, તો કે 10 અને 11 વાગ્યાની વચ્ચે પહોંચે. બધા વાતો કરી રહ્યા હતા ત્યાં બહાદુરે બૂમ પાડી, એ જુઓ નર્મદા. એટલે બધા જ બાળકો છે તે બારીની બહાર જોવા લાગ્યા. એટલે રૂબી શું કહે છે, ઓહો તે કેટલી લાંબી અને પહોળી છે. આપણને ખબર જ છે ને કે આપણા ગુજરાત રાજ્યની મોટી નદી કઈ છે, તો કે નર્મદા. એટલે બધા જતા હતા ત્યારે બધા વાતો આવી રીતે કરતા હતા, ભીમબેટકા ક્યારે પહોંચશું, ભીમબેટકા ક્યારે પહોંચશું. ત્યારે બહાદુરે બૂમ પાડી, કારણ કે બહાદુર તો બારીની બહાર જોતો હશે, એટલે એમણે એમ કીધું કે એ જુઓ નર્મદા. બધા બારીની બહાર જોવા લાગ્યા. ત્યારે રૂબીએ શું કીધું, ઓહો નર્મદા તો કેટલી લાંબી એ છે અને કેટલી પહોળી પણ છે. એટલે કે આપણને ખબર જ છે મોટી નદી છે અને એમાંથી આપણે બધાને કેટલા ને પાણી પૂરું પાડે છે બરાબર, અને એ સૌથી લાંબી નદી છે. એટલે કે ઓહો કેટલી લાંબી છે અને કેટલી પહોળી છે. એટલે બધાએ શું કીધું, ચાલો તેની પહોળાઈનો અંદાજ લગાવીએ. એ બધા એવું કહેતા હતા
કે ચાલો એની પહોળાઈ કેટલી હશે કે આપણે એનો અંદાજ લગાવી લઈએ કે એ કેટલી પહોળી હશે. આપણે પણ અમુક એવા બાળકો હોય ને જેને આવું બધું જાણવાનો બહુ શોખ હોય છે કે આપણે આ કેટલી લાંબી હશે, કેટલી પહોળી હશે, એની ઊંડાઈ કેટલી હશે, અથવા તો બીજી કોઈ પણ વસ્તુ હોય તો આપણે એમ કહીએ છીએ ને કે ઓહો આનો ઉદ્ભવ ક્યાંથી થયો હશે, આ કેવી રીતે બની હશે. એવું ઘણાને એવો રસ હોય છે, ઘણાને એવું હોય છે કે આપણે આ જાણી લઈએ. એટલે રૂબીએ એવું કીધું છે કે ચાલો ને આપણે પણ લાંબી અને પહોળી છે તો આપણે પણ એની પહોળાઈ કેટલી છે, એની પહોળાઈ તો આપણે ખૂબ જ લાગે છે, તો આપણે તેનો અંદાજ લગાવી લઈએ. ગોપી કહે છે સો મીટર. એટલે ગોપી એમ કીધું કે એની પહોળાઈ 100 મીટરની હશે, ના એનાથી ઘણી વધારે ન કહી શકાય. ત્યારે વિક્ટોરિયા શું કહે છે કે 1/2 કિલોમીટરથી પણ વધારે છે. આપણે જોયું ને કે એણે એમ કીધું કે 1 કિલોમીટર ક્યારે બને, 1000 મીટર હોય ત્યારે. તો 1/2 કિલોમીટર છે એ કે એની વિક્ટોરિયા કહે છે કે 1/2 કિલોમીટરથી પણ વધારે છે, બરાબર. એટલે આશાબેન કહે છે જુઓ ત્યાં લખ્યું છે કે આ પુલ 756.82 મીટર લાંબો છે. એટલે કે પુલ, જો હંમેશા પુલ છે ને બેટા એ પહોળાઈ પર બાંધેલો હોય છે, એટલે કે 756.82 મીટર લાંબો છે. તો હવે આપણે અંદાજ કરી શકીએ કે આ જગ્યાએ નર્મદાનો પટ 500 મીટર પહોળો છે, કારણ કે જે પુલની લંબાઈ છે તે તેની પહોળાઈ પર આધારિત છે. એટલે કે આપણે નર્મદાનો પટ છે તે 500 મીટર પહોળો છે. શું વિક્ટોરિયા સાચી હતી, બરાબર? કારણ કે વિક્ટોરિયાએ શું કીધું, 1/2 કિલોમીટર, અને 1/2 કિલોમીટર એટલે 500 મીટર. એટલે આપણે જાણી શકીએ ને કે વિક્ટોરિયા સાચી હતી. એટલે સદાપ કહે છે હું 500 મીટરની કલ્પના પણ ન કરી શકું. એટલે સદાપે એવું કીધું કે હું તો 500 મીટરની પણ કલ્પના નથી કરી શકતો. એટલે આશાબેન કહે છે જુઓ આપણી બસ 5 મીટર જેટલી લાંબી છે. હવે એમની જે બસ હતી ને એ 5 મીટર લાંબી લાગતી હતી, તો કલ્પના કરો આવી કેટલી બસ પુલ ઉપર સીધી રેખામાં ઊભી રહી શકે. હવે 500 મીટરનો પુલ હોય તો 5 મીટરવાળી ત્યાં કેટલી બસ ઊભી રહી શકશે, બરાબર? તો હવે તમે એ ક્યારે જાણી શકો, કારણ કે 5 મીટરની એક બસ આપણે કેટલા કરવાના છે, 500, બરાબર. 500 મીટરના પુલ પર 5 મીટરવાળી તમે કેટલી બસને ઊભી રાખી શકો, બરાબર? તો તમારે એનો અંદાજ લગાડવાનો છે. હવે તમે 50 બસ ઊભી રાખી શકો, તો તમે 50 × 5 કરો, બરાબર. 500 અને 25 25 25, એટલે કે 250 થાય, બરાબર. તો એવી આપણે ત્યાં 100 બસ ઊભી રાખી શકીએ. શું તમે કોઈ લાંબા પુલ પરથી પસાર થયા છો? તે પુલ કેટલો લાંબો હતો? આપણે જ્યારે કોઈ પણ એવો પુલ હોય તેના પરથી પસાર થયા હોય, જો આપણને ખબર હોય કે તે કેટલો લાંબો હતો, તો તમે તે ત્યાં લખી શકો. બધા નીચા નમી અને નદીને જોઈ રહ્યા હતા. એટલે રાકેશભાઈએ કીધું અત્યારે પાણીની સપાટી નીચી છે, જે લગભગ પુલથી 40 મીટર નીચી છે. એટલે આશાબેન કહે છે પરંતુ ચોમાસાની ઋતુમાં તેની ઊંચાઈ વધે છે, વરસાદ પડે એટલે ઊંચાઈ વધે ને, જે લગભગ પુલથી 15 મીટર જ નીચી રહે છે. અત્યારે જે 40 મીટર છે તે વરસાદ પડે ત્યારે 15 મીટર હોય છે. નર્મદાના પાણીની અત્યારની સપાટી અને ચોમાસાના સમયની સપાટી વચ્ચેનો તફાવત કેટલા મીટર થાય? તફાવત જ્યારે શોધવાનો આવે ત્યારે તમારે બાદબાકી કરવાની. અત્યારે 40 મીટર છે અને ચોમાસામાં 15 મીટર છે, તો તમારે 40માંથી તમે 15 બાદ કરો એટલે એ બંને વચ્ચેનો તફાવત તમને મળી જશે. જ્યારે તમે 40માંથી 15 બાદ કરો, તમારે 40માંથી 15 બાદ કરવાના, એટલે જવાબ કેટલો હશે, તો કે 25 મીટર. એટલે તમારે ત્યાં ખાલી જગ્યામાં લખવાનું કે 25 મીટર, એટલે કે અત્યારની સપાટી અને ચોમાસાની સપાટી વચ્ચે 25 મીટરનો તફાવત છે. બાળકો થોડા સમય માટે નદી વિશે જ વાતો કરતા હતા. પછી બધા નર્મદા નદીની વાતો કરતા કરતા આગળ વધ્યા, ત્યારે અચાનક બસ ઝાટકા સાથે ઊભી રહી ગઈ. હવે આપણને ખબર છે બસ અચાનક ઊભી રહી જાય એટલે શેની જરૂર પડે, તો કે પેટ્રોલ અથવા ડીઝલની જરૂર પડે. ઓહો, પેટ્રોલ પંપ! 2 બસમાં પેટ્રોલ પુરાવવાની જરૂર હતી. એ લોકો જે બસમાં ગયા હતા તેમાં 2 બસ એવી હતી કે જેમાં પેટ્રોલ પુરાવવાની જરૂર હતી. બધી જ બસ લાઇનમાં ઊભી રહી ગઈ. બાળકો બારીમાંથી ડોક બહાર કાઢી અને બસમાં ડીઝલ કેવી રીતે ભરાય છે તે જોઈ રહ્યા હતા. તો કેટલાક બાળકો તે ખૂબ જ નજીકથી જોવા માટે બસમાંથી નીચે ઉતરી ગયા.
કારણ કે બાળકોને જોવું હતું કે બસમાં પેટ્રોલ અથવા ડીઝલ કેવી રીતે પૂરે, એટલે એ બધા જ બાળકો છે તે ડીઝલ કેવી રીતે પૂરે તે જોવા માટે બસની નીચે ઉતરી ગયા. દરેક બસમાં ડીઝલ પૂરવામાં 15 મિનિટ, અને આવી 2 બસ હતી તો તેઓ ત્યાં લગભગ કેટલા મિનિટ ઊભા રહ્યા હશે? હવે તમને જો અગાઉ પણ કીધું હતું કે જ્યારે એક વસ્તુની વાત કરવામાં આવે તેને આધારે આપણે એક કરતાં વધારે વસ્તુનું શોધીએ ત્યારે આપણે ગુણાકારનો દાખલો કરીએ છીએ. હવે એક બસમાં ડીઝલ પૂરવામાં 15 મિનિટ લાગે છે તો 2 બસમાં કેટલી લાગશે? એટલે આપણે શું કરશું, 15 એકા 15, 15 દુ 30, એટલે કે 30 મિનિટ લાગે. એટલે ત્યાં પહેલી ખાલી જગ્યામાં 30 મિનિટ ઊભા રહ્યા, મતલબ કે તેઓ 30 મિનિટ મોડા પડશે. ક્યાં જવા માટે? તો કે ભોપાલ જવા માટે તે લોકો 30 મિનિટ મોડા પડી જશે. મેં બધા જુઓ છો ને પેટ્રોલ પંપનું ચિત્ર, ઘણા બાળકો નીચે ઊભા છે, ઘણા બાળકો બસની બારીમાંથી જુએ છે. ઓહો, બસનું પેટ તો બહુ મોટું છે, 100 લિટર તો થઈ ગયું. એટલે બધા બાળકો જે આપણે પેટ્રોલ પુરાવીએ અથવા ડીઝલ પુરાવીએ ત્યારે જે ઓલા એના મશીનની અંદર જે અંક આવે ને, બધા બાળકો જોતા હતા કે આ તો 100 લિટર થઈ ગયું. તો આપણે 5,500 રૂપિયા ડીઝલના ચૂકવવા પડશે. તો ચિત્રમાં જોઈને શોધો કે 1 લિટર ડીઝલનો ભાવ કેટલા રૂપિયા હશે. એટલે આપણે જોયું ને કે 100 લિટર ડીઝલ પૂર્યું છે તો 5,500 રૂપિયા ચૂકવ્યા, તો 1 લિટર ડીઝલનો ભાવ કેટલા રૂપિયા થાય? એટલે તમે 5,500 ભાગ્યા 100 કરો એટલે કે 55, એટલે કે 1 લિટર ડીઝલનો ભાવ ખાલી જગ્યામાં લખવાનો તમારે 55 રૂપિયા થાય. હવે શું કીધું, બસમાં ડીઝલ પુરાતું હતું ત્યારે કેટલાક બાળકો પેટ્રોલ પંપની નજીક બાથરૂમ માટે ગયા. અમનને બાથરૂમની બહાર આવતા કેટલો સમય લાગ્યો? અમનને શૌચાલયમાં 1 બસમાં ડીઝલ પૂરવા જેટલો સમય લાગ્યો. બરાબર, એટલે કે 1 બસમાં ડીઝલ પૂરવામાં આપણે જોયું ને અગાઉ કેટલી મિનિટ લાગી, તો કે 15 મિનિટ લાગી. બરાબર, એટલે કે અમનને બાથરૂમની બહાર આવતા કેટલો સમય લાગ્યો? તો ત્યાં તમારે ખાલી જગ્યામાં શું લખવાનું, તો કે 15 મિનિટ. કારણ કે એવું કીધું છે કે 1 બસની જેટલો ડીઝલ પૂરવામાં સમય લાગ્યો એટલો એમને લાગ્યો, એટલે આપણે ત્યાં ખાલી જગ્યામાં શું લખવાનું છે, તો કે 15 મિનિટ. બરાબર, હવે ઉપર જેમ તમે જોયું એમ 1 લિટર ડીઝલનો ભાવ તમે ક્યારે નક્કી કરી શકો, 1ની કિંમત તમે ક્યારે શોધી શકો, તો કે જે વસ્તુ તમને જાજી આપેલી છે એના આધારે. તો 1 લિટર ડીઝલનો ભાવ આપણે જોયું ને અગાઉ કે 55 રૂપિયા થાય, એટલે એનો તમારે ભાગાકાર કરવો પડે 5,500 ભાગ્યા 100. પેટ્રોલ પુરાવી અને ભીમ બેટકા તરફ જવા નીકળી ગયા. બસમાં ડીઝલ પુરાવ્યા બાદ ફરી મુસાફરી શરૂ થઈ. હવે બાળકોને કહેવામાં આવ્યું કે આપણે ભીમ બેટકા ઊભા રહીશું. એટલે અંજન કહે છે કે ભીમ બેટકા શું છે? આપણને એવું હોય ને પૂછવાનું કે ભાઈ ત્યાં આપણે જઈએ છીએ તો ત્યાં શું છે, ત્યારે રૈનાબેન શું કહે છે, આ સ્થળ 10,000 વર્ષ પહેલાં લોકો દ્વારા બનાવેલ ઘણી બધી ગુફાઓ અને ગુફાઓનું ચિત્ર છે. એ કે 10,000 વર્ષ પહેલાં ઘણા લોકોએ ત્યાં ગુફા બનાવી હતી, એ ગુફા ચિત્રો છે. ત્યારે સુમિત કહે છે 10,000 વર્ષ, હું તો 1,000 વર્ષ પહેલાંનું પણ નથી વિચારી શકતો. એ કે 10,000 વર્ષ પહેલાંનું છે કે હું તો 1,000 વર્ષ પહેલાંનું પણ નથી વિચારી શકતો. ત્યારે ગોપી કહે છે ઓ 1,000 વર્ષ તો તે ઘણું બધું કહેવાય, હું તો 100 વર્ષનું પણ નથી વિચારી શકતી. ત્યારે ગૌરી કહે છે હું 100 વર્ષનું વિચારી શકું છું કારણ કે મારા પપ્પાના દાદી 100 વર્ષના છે. એટલે મંજીત કહે છે કે એનો અર્થ એ થયો કે તે ગુફાઓ 100 દાદીઓની ઉંમર જેટલી છે, કારણ કે 100 છે આપણે 10 વાર કરીએ એટલે કેટલા થાય, તો કે 10,000. એટલે મંજીતે એનો એવો અર્થ કર્યો છે કે તમારા દાદી 100 વર્ષના છે, તો એનો અર્થ તો એવો થાય છે કે તે ગુફાઓ તો 100 દાદીની ઉંમર જેટલી થઈ ગઈ, કારણ કે 1 દાદી 100ના હોય તો 100 દાદીના તમે કરો તો કેટલા થાય, તો કે 10,000 વર્ષ થાય. એટલે કે બધા બાળકો અલગ અલગ કહેતા હતા. સુમિત તો એવું કહેતો હતો કે 10,000 શું, હું તો 1,000 વર્ષનું પણ નથી વિચારી શકતો. ત્યારે ગોપી શું કહે છે કે હું તો 1,000 વર્ષ તો ઘણું કહેવાય, કે હું તો 100 વર્ષનું પણ નથી વિચારી શકતી. ત્યારે ગૌરી કહે છે હું તો 100 વર્ષનું વિચારી શકું છું કારણ કે એમના પપ્પાના દાદી છે તે 100 વર્ષના હતા. એટલે એ વિચારી શકે. તમે નીચે તે ગુફાનું ચિત્ર જોઈ શકો છો. મંજીત કહે છે એનો અર્થ એ થયો કે તે ગુફાઓ 100 દાદીની ઉંમર જેટલી જૂની થઈ ગઈ.
એટલે દરેક જણ હસવા લાગ્યા, હા હા હા, હવે તો બાળકો ખરેખર ગુફા ચિત્રો જોવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા. તેઓ જ્યારે ભીમબેટકા પહોંચ્યા ત્યારે જ 11 વાગી ગયા હતા. ત્યારે કમાલ છે, 1000 વર્ષ પહેલાં પણ લોકો આટલી સારી ચિત્રકારી કરી શકતા હતા, તે પણ પથ્થરો પર. કારણ કે અત્યારે તો આપણને ખબર છે કે વિવિધ ટેકનોલોજી છે જેથી કરી શકીએ, પણ એ કે 10000 વર્ષ પર પહેલાં પણ આવી સરસ ચિત્રકારી કરતા હતા, એ પણ પથ્થર પર. અરે, આ પથ્થરો તો હજારો વર્ષ જૂના છે, એટલે કે પથ્થર પણ 1000 વર્ષ જૂના છે. આ વિડીયો તમે જોયો તે બદલ શ્રેયાંશ શાળા પરિવાર તરફથી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને હવે આપણે ગણિતના ચેપ્ટર 3ની અંદર આપણે ભાગ 2ના બીજા વિડીયોમાં આપણે ફરી મળીશું. તમારો ખૂબ ખૂબ આભાર.